હેલો નમસ્કાર મિત્રો તમારું અમારી ઓલ ઇન વન જગ્યા ચેનલ પર સ્વાગત છે જો તમે અમારી ચેનલ પર નવા આવો અથવા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો બાકી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો તથા બાજુમાં આવે બે લાયકન પર ક્લિક કરો જેથી કરીને અમારી ચેનલ પર કોઈપણ પ્રકારની નવી માહિતી મૂકતા તમને તરત જ નોટિફિકેશન મળી રહે તો જોઈએ મિત્રો ફોજદારી કાર્યવાહી અધિનિયમ ઓગણીસો તોંતેર એટલે કે સી આર ટેસ્ટ નંબર નવ અને હા મિત્રો તમારો અભિપ્રાય કોમેન્ટ દ્વારા જરૂર જણાવશો તથા જો તમને અમારો વિડીયો સારો લાગે તો અમારા વિડીયોને લાઈક કરો તથા તમારા મિત્રોને શેર કરો તો શરૂ કરીએ મિત્રો સીઆરપીસી ટેસ્ટ નંબર નવ પ્રશ્ન એક સેશન જજની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે ઓપ્શન એ હાઈકોર્ટ પ્રશ્ન બે ધરપકડ થયેલા વ્યક્તિને અટકાયતના સમયગાળા દરમિયાન તેના પસંદગીના વકીલને મળવાનો અધિકાર સીઆરપીસીની કઈ કલમ હેઠળ મળેલો છે ઓપ્શન સી કલમ એકતાલીસ ડી પ્રશ્ન ત્રણ પોલીસ જે વ્યક્તિની વગર વોરંટે ધરપકડ કરી હોય તેને ચોવીસ કલાકથી વધારે સમય માટે કસ્ટડીમાં રાખી શકે નહીં તેવી જોગવાઈ સીઆરપીસીની કઈ કલમમાં કરવામાં આવી છે ઓપ્શન સી કલમ સત્તાવનમાં પ્રશ્ન ચાર સીઆરપીસીની કઈ કલમમાં ધરપકડના વોરંટનો નમૂનો અને તેની મુદતની જોગવાઈ કરેલ છે ઓપ્શન ડી કલમ સિત્તેરમાં પ્રશ્ન પાંચ સીઆરપીસીની કઈ કલમમાં દસ્તાવેજ અથવા અન્ય વસ્તુ રજૂ કરવાના સમન્સ અંગે જોગવાઈ કરવામાં આવી છે ઓપ્શન એ કલમ એકાણુંમાં પ્રશ્ન છ ચોરીની મિલકત બનાવટી દસ્તાવેજ વગેરે રાખવામાં આવ્યા હોય તેવો છક ઉત્પન્ન થાય તેવા સ્થળની છચ વોરંટ દ્વારા ઝડતી સીઆરપીસીની કઈ કલમ હેઠળ લઈ શકાય છે ઓપ્શન બી કલમ ચોરાણું પ્રશ્ન સાત ગુનો સાબિત થયે સુલેહ જાળવવા માટેની જામીનગીરી સીઆરપીસીની કઈ કલમ હેઠળ લઈ શકાય છે ઓપ્શન ડી કલમ એકસો છ જો તમને મિત્રો અમારો વિડીયો સારો લાગે તો અમારા વિડીયોને લાઈક કરો તથા તમારા મિત્રોને શેર કરો પ્રશ્ન આઠ સીઆરપીસીની કઈ કલમ મુજબ પોલીસ સાક્ષીઓની તપાસ કરી શકે છે ઓપ્શન બી કલમ એકસો એકસઠ પ્રશ્ન નવ જો પોલીસ દ્વારા આરોપીનું અન્વેષણ ચોવીસ કલાકમાં પૂરું ન થાય ત્યારે કરવાની કાર્યવાહી બાબતે સીઆરપીસીની કઈ કલમમાં જોગવાઈ કરવામાં આવી છે ઓપ્શન સી કલમ એકસો સડસઠ પ્રશ્ન દસ સીઆરપીસીની કઈ કલમમાં ન્યાયાધીશો અને જાહેર નોકર સામે ફરિયાદ ફોજદારી કાર્યવાહી અંગે જોગવાઈ કરવામાં આવી છે ઓપ્શન એ કલમ એકસો છતાણું પ્રશ્ન અગિયાર સીઆરપીસીની કલમ બસો બોતેર મુજબ હાઈકોર્ટ સિવાય અન્ય અદાલતોની ભાષા કઈ રહેશે ઓપ્શન સી રાજ્ય સરકાર નક્કી કરે તે પ્રશ્ન બાર સીઆરપીસીની કઈ કલમમાં અપીલનો અધિકાર બાબતે જોગવાઈ કરવામાં આવી છે ઓપ્શન એ કલમ ત્રણસો બોતેર પ્રશ્ન તેર સીઆરપીસીની કઈ કલમમાં ધરપકડ થવાની દહેશત ધરાવતી વ્યક્તિને જામીન એટલે કે આગોતરા જામીન મંજૂર કરવાના હુકમ બાબતે જોગવાઈ કરવામાં આવી છે ઓપ્શન ડી કલમ ચારસો આડત્રીસ માં પ્રશ્ન ચૌદ એફઆઈઆરને કોર્ટ દ્વારા પાકો આંખ કયા તબકે આપી શકાય ઓપ્શન એ ફરિયાદીની જુબાનીમાં પ્રશ્ન પંદર ધરપકડ થયેલ અને તપાસ દરમિયાન જેલમાં હોય તેવી વ્યક્તિ સામેના ખૂનના ગુનાની તપાસ તેની ધરપકડ થયા બાદ ખાલી જગ્યામાં પૂર્ણ થવી જોઈએ ઓપ્શન સી નેવ દિવસમાં તો મિત્રો તમે અમારો વિડીયો જોયો એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઇક કરો તથા તમારા મિત્રોને શેર કરો અને હા મિત્રો જો તમારે હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ મિત્રો અસ્તુ